પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મનમાં હોય તે લોકોના હૃદયમાં સ્થાપિત થઈ જતું હોય છે, ત્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામની 22મી તારીખે પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશ વિદેશમાં રામમય વાતાવરણ સર્જાયું છે. રામ મંદિર પર અનેક ગીતો લોન્ચ થઈ રહ્યા છે, ત્યારે રામ કે સાથ સાથ સિયા કે સંગ સંગ ઓ મોદી ચલ અસ્મરણીય ગીત હૃદયના તાર ઝણઝણાવી નાખે તેવું માત્ર 15 વર્ષના બાળકે તૈયાર કરીને સંત ભક્તિ બાપુ અને ભાજપના નેતા અને ધારાસભ્ય મહેશ કસવાળાના અટલધારા કાર્યાલય ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ગીત આજની સંસ્કૃતિ સાથે ગુજરાતી લયકા સાથે આખું ગીત અદ્ભુત રીતે તૈયાર કરવામાં આવ્યું છે. આ ગીત ઝીંઝુડાના સંત રાધિકા દાસ બાપુએ તૈયાર કર્યું છે, જ્યારે સમગ્ર કમ્પોઝિશન 15 વર્ષના બાળક કલાકાર કલરવ બગડાએ કર્યું છે. કલરવ બગડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિચારોથી પ્રેરાઈને અસ્મરણીય ગીત તૈયાર કર્યું હોવાનું જણાવ્યું હતું. રામ મંદિરમાં વધારે જે શાન વધી જાય એટલે મને આઈડિયા આવ્યો અને હું વગાડું પણ છું અને મેં એક ગીત કમ્પોઝ કર્યું છે. રામ કે સાથ સાથ સિયા કે સંગ સંગ ઓ મોદી ચલ અયોધ્યા લેકે ચલ. એટલે મને પ્રેરણા આપણા નરેન્દ્ર મોદીજી આગળથી મળી છે અને જે બહુ અયોધ્યાનું જે રામ મંદિર સ્થાપિત થવા જઈ રહ્યું છે 22 તારીખે, અને જે બહુ ખુશીનો દિવસ છે અને દરેક ભારતીયનું એક સપનું સાકાર થઈ રહ્યા જોઈએ છે. રામ કે સાથ સાથ સિયા કે સંગ સંગ ઓ મોદી ચલ ઓ મોદી ચલ. જો કે પુત્રના લક્ષણ પાણામાંથી તેવી ગુજરાતી કહેવત છે, ત્યારે કલરવ બગડાના પિતા પત્રકારત્વ ક્ષેત્રે સારી એવી ખ્યાતિ નામના ધરાવે છે. પિતાના નકશે કદમ પર નહીં પણ સંગીત પ્રત્યે સંવેદનશીલ બનીને કલરવ બગડાએ સોનેરી સિદ્ધિ એવા આ ગીત પર ધારાસભ્ય મહેશ કસવાળા અને સંત ભક્તિ બાપુ આફરીન પોકારી ઉઠ્યા હતા. અયોધ્યામાં શ્રી રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠાનો અનેરો ઉત્સાહ દેશ વિદેશમાં જોવા મળી રહ્યો છે, ત્યારે કલરવ બગડાનું અસ્મરણીય સોંગ લોન્ચ થઈને હાલ ધૂમ મચાવી રહ્યું છે. ભાજપના નેતાઓ સાથે સનાતની ધર્મમાં માનનાર પીએમ મોદીમાં રામ મંદિર સ્થાપિત કરવાના દ્રઢ પ્રભાવથી સુપર ડુપર સોંગ દરેકના હૈયામાં વસી ગયું છે. અમારો યુવાન કલાકાર સાવરકુંડલા લીલિયાનો ગૌરવ, જેણે પ્રધાનમંત્રીનો કોલ જીત્યો છે, મને એક અહીંયાના જનનેતા તરીકે, વિસ્તારના પ્રતિનિધિ તરીકે હૃદયપૂર્વકના કલરવને અભિનંદન આપું છું. એના પિતાજી મહેન્દ્રભાઈને અભિનંદન આપું છું કે તમે પણ તમારા રાહ પર એક દીકરાને એવા સંસ્કાર, સંગીતના સંસ્કાર આપ્યા, ગીતના સંસ્કાર આપ્યા, શબ્દોના સંસ્કાર આપ્યા, પરંપરાના સંસ્કાર આપ્યા, ભારતીય સભ્યતાના સંસ્કાર આપ્યા. એટલે પૂરાય બગડા પરિવારને અભિનંદન આપું છું, સમગ્ર સાવરકુંડલા લીલિયાની જનતાને પણ એક જનપ્રતિનિધિ તરીકે અભિનંદન આપું છું. અને મને એ વાતનો આનંદ છે કે આ અવસરે, આ ગીતના લોકાર્પણ અવસરે પૂજ્ય ભક્તિરામ બાપુ અમારું ગૌરવ પણ ઉપસ્થિત રહ્યા, એમના પણ ભાઈ કલરવને આશીર્વાદ મળ્યા, એટલા માટે આદરણીય ભક્તિરામ બાપુના ચરણોમાં પણ વંદન કરી અને ફરીથી સૌ કોઈ આખી ટીમ છે એને અભિનંદન આપું છું. ધન્યવાદ.